જય સ્વામિનારાયણ. જેડેસ ટીવીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ઉત્સવોના માધ્યમથી દરેક લોકોને જાગૃત થવા માટેનો આ એક નાનકડો પ્રયાસ જેડેસ ટીવીના માધ્યમથી આપણે બધાએ નિહાળી રહ્યા છીએ. સુંદર મજાનો તહેવારોની પરંપરા, એમાં એ હિન્દુ સનાતન ધર્મની અંદર વૈદિક સંસ્કૃતિમાં બતાવેલા જે તહેવારો, એ આપણે બધાએ એ ભગવાન રામથી લઈ અદ્ય પર્યંત સુધી આ જ દિવસ સુધી આપણે બધાએ મનાવીએ છીએ. એની પાછળનું કારણ એટલું જ છે કે આપણામાં ક્યાંક ક્યાંક આસ્તિકતા રહેલી છે, ક્યાંક ક્યાંક આપણામાં ભગવાનની ભક્તિ રહેલી છે, ક્યાંક ક્યાંક આપણું જીવન એ પરમાત્માને સાર્થક કરવા માટે આપણે ભગવાને આ જન્મ આપ્યો છે અને આપણે સાર્થક કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, એ બધું દર્શાવે છે. રહી વાત તહેવારોની, હિન્દુ ધર્મની અંદર મુખ્ય તહેવારોમાં દિવાળી હોય, હોળી હોય, જન્માષ્ટમી હોય, આ બધા મુખ્ય તહેવારોમાં આવતા હોય છે. એમાં દિવાળીનો તહેવાર એ હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર મુખ્ય તહેવાર માનવામાં આવે છે. દિવાળીનો તહેવાર એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તહેવાર મનાવવામાં આવે છે. દિવાળીના દિવસે આપણે બધાએ અત્યારની જનરેશન પ્રમાણે આપણે બધાએ જોવા જઈએ તો આજથી 10-15-20 વર્ષ પહેલાં દિવાળીના દિવસે લોકો એવું કહેતા કરતા 15-20 વર્ષ પહેલાં કે નવા કપડાં પહેરવા, નવા કપડાં પહેરી અને પોતાના ઘરના આંગણામાં એ નાનકડી રંગોળી પૂરવી અને રંગોળી પૂરી અને પોતાના જે સગાવાલા હોય એ જો પોતાના ઘરે આવ્યા હોય તો એની સાથે, પહેલાંના જમાનામાં ફટાકડાની સિઝન હતી, 15-20 વર્ષ પહેલાં તો લોકો ફટાકડા ફોડતા હતા. એથી પહેલાં એ 50 વર્ષ જૂના જઈએ તો 50 વર્ષ પહેલાં આપણે બધાએ એ ઘરના આંગણામાં રંગોળી પૂરીએ, નાના નાના દીપક પ્રજ્વલિત કરીએ અને સુંદર મજાના નવા નવા વસ્ત્ર પહેરીએ અને પોતાના ઘરમાં સરસ મજાની વાનગીઓ, જેને મીઠાઈ કહેવાય, એ મીઠાઈઓ આપણે ઘરે જાતે બનાવીએ અને બધા લોકો એકબીજાના ઘરે જાય અને મીઠાઈ અર્પણ કરે. કોઈ આ ઘરે બીજા ઘરવાળા, બીજા ઘર ત્રીજા ઘરવાળા, એમ એકબીજાના ઘરે મીઠાઈ અર્પણ કરતા. હવે સમય બદલાઈ ગયો છે. હવે લોકોને મીઠાઈ આપવાનો પણ સમય નથી, હવે લોકોને ફટાકડા ફોડવાનો પણ સમય નથી. જનરેશન થોડીક ફાસ્ટ થઈ ગઈ છે. આપણે બધાએ જે લોકલ ટ્રેનના જમાનામાં રહેતા હતા એ જમાનો બદલાય, અત્યારે સુપર ફાસ્ટ મેટ્રોના જમાનામાં, એથી તે બુલેટ ટ્રેનના જમાનામાં આપણે બધા આવી ગયા છીએ. એટલે આપણે બધાએ થોડી એ વાતોને આપણે ભૂલી ગયા છીએ. પણ આવા ટીવીના માધ્યમથી આપણે બધાને એ સૂચવવામાં આવે છે કે કદાચ ગમે એટલી બુલેટ ટ્રેનની સ્પીડમાં આપણે જઈએ પણ આપણા જે તહેવારો છે એ તો આપણે ક્યારેય ભૂલવા જ જોઈએ નહીં. કારણ કે એ તહેવારો જો એક વખત જીવનમાંથી ગયા એ ફરીવાર પાછા આવતા નથી. એ તહેવારોની પરંપરા એવી છે, તહેવારોના એ પ્રસંગો એવા છે. ખાસ કરીને દિવાળીનો તહેવાર, દિવાળીના તહેવારમાં આપણે બધા જાણીએ છીએ કે દિવાળીના તહેવારમાં મુખ્યત્વે એ પોતાના ઘરનું આંગણું સાફ કરવું, આંગણામાં જે તુલસી ક્યારો હોય તુલસી ક્યારે દીવો પ્રજ્વલિત કરવો, પોતાના ઘરના આંગણામાં દીવા પ્રજ્વલિત કરવા, આ દિવાળીના મુખ્ય તહેવારોમાં મનાવવામાં આવતું હોય છે. પણ વૈષ્ણવ પરંપરા પ્રમાણે અને સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા પ્રમાણે કે પછી હિન્દુ ધર્મના ઘણા બધા એ મંદિરોમાં આપણે બધા જોઈએ છીએ કે અન્નકૂટની વ્યવસ્થા પણ રાખેલી હોય છે. આપણે બધાએ જાણીએ છીએ કે દિવાળીમાં અન્નકૂટની પ્રથા, અન્નકૂટનો જે સમય એ બેસતા વર્ષનો હોય છે, પણ એની પ્રિપરેશન કે તેની તૈયારીઓ એ લગભગ 11 લઈ અને દિવાળી સુધીમાં 56 ભોગ અને બધા ભક્તો પોતાની ભાવનાથી અને પોતાની જે મનની લાગણીઓ હોય, ભગવાન પ્રત્યેનો જે ભાવ હોય એ ભાવ કરીને ભગવાન માટે અન્નકૂટ તૈયાર કરતા હોય છે. ખાસ કરીને દીપાવળી કે તા દીપાવલી, દિવાળી, એ દિવાળીમાં ઘણી બધી કથાઓ શાસ્ત્રમાં લખેલી છે કે એ દિવાળી કેમ ઉજવવામાં આવે છે. દિવાળીના દિવસે એ લક્ષ્મીજીની પૂજા તો થાય પણ સાથે સાથે દિવાળીના દિવસે ગણપતિજીની પણ પૂજા થાય. આપણે બધાને ખબર હશે કે દિવાળીના દિવસે આપણે બધા ચોપડા પૂજન કરીએ છીએ. ચોપડા પૂજન કેમ?
તો ગયું વર્ષ જે છે એ વર્ષમાં ક્યાંક જીવનનો સરવાળો બાદબાકી થઈ ગયો હોય તો એને યાદ રાખવું, અને એ ચોપડા પૂજન એટલા માટે થાય જે કારતક સુદ એકમ એકમથી જે આપણે નવ વર્ષ ચાલુ કરીએ છીએ, તો એ દિવસથી એ સંતો દ્વારા, એ મહાપુરુષો દ્વારા, એ મંદિરોમાં જઈ બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાનથી મંત્રો દ્વારા આપણે એ નૂતન ચોપડા પૂજન કરીએ અને ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ, ભગવાન આવનારું વર્ષ પણ અમારું સુખદ નીવડે એવી આપણી બધાની હિન્દુ ધર્મની અંદર આપણને આસ્થા છે. એટલે આપણે બધાએ ચોપડા પૂજન પણ કરતા હોઈએ છીએ. પણ દિવાળીની અંદર ઘણી બધી કથાઓ, એમાં એક રાજાની કથા આપણને સુંદર મજાનું એ સૂચવે છે કે એક નગરનો રાજા, એ રાજાને જંગલમાં શિકાર કરવા ગયા શિયાળાની ઋતુ, અને શિયાળાની ઋતુમાં શિકાર કરવા માટે નીકળ્યા બે ત્રણ પોતાના સૈનિકો. શિકાર કરતાં કરતાં જંગલમાં ખૂબ ઊંડા જતા રહ્યા અને ઠંડીની ઋતુ, રાજાને પણ શરીરમાં ઠંડી વાય, એનો જે ઘોડો હતો એને પણ ઠંડી વાય, પોતાના સૈનિકો એ સૈનિકોના ઘોડાને બધાને ઠંડી વાય. એટલે ઠંડીમાં ઠંડીમાં રાજાનું શરીર ઠૂઠવાતું હતું, અને એ વખતે એક કઠિયારો લાકડા કાપતો નીકળ્યો અને રાજાને જોઈ, અને એને ખબર નહીં કે આપણા દેશનો રાજા છે, એને તો માણસાઈની દ્રષ્ટિએ એ રાજા માટે એક તાપણું કર્યું, અને આખી રાત રાજાને એ ગરમી મળી રહે એટલા માટે તાપણું ચાલુ રાખ્યું, અને રાજા આખી રાત એ લાકડાની ગરમીથી, એ અગ્નિની ગરમીથી આખી રાત કાઢી સવાર પહોરમાં પોતે પોતાના દેશમાં ગયો, અને દેશમાં જઈ પોતાની આપવીતી પોતાની પ્રજાને, પોતાના મંત્રીમંડળને સંભળાવી. મંત્રીમંડળ કહે છે કે એ કઠિયારાને ઇનામ આપવું જોઈએ. રાજા કે ઇનામ શું આપવું? તો કહે છે એને આખું જંગલ ઇનામમાં આપી દઈએ. અને કઠિયારાને તો બોલાવવામાં આવ્યો, કઠિયારો આવ્યો, આવીને રાજાની સામે જોયું, રાજાની સામે જોઈ અને યાદ આવ્યું આ ભાઈને તો મેં બે પાંચ દિવસ પહેલાં એ ઠંડીમાં ધ્રુજતા હતા, ઠૂઠવાતા હતા, એટલે મેં એમને લાકડા આપ્યા હતા, એટલે લાવો, આ તો દેશના રાજા હશે, મને ખબર નહીં, પગમાં પડી ગયા. અને પગમાં પડીને કહે છે રાજા કંઈ બોલી ચાલુ થયું તો માફ કરજો. રાજા કે હું તારા ઉપર પ્રસન્ન છું, તારે માગવું હોય તે માગ. કઠિયારો કે મારે કાંઈ જોતું નથી, અમે તો રહ્યા કઠિયારા, અમને ખબર પડે નહીં, અમારે કાંઈ જોતું નથી. ત્યારે ફરી વાર કીધું કે તારે માગવું હોય તે માગ. ત્યારે કઠિયારો કહે છે મારે કાંઈ જોતું નથી. ત્યારે રાજાએ કીધું કે આ જંગલમાં એક નાનકડું ચંદનનું એ જંગલ છે, એ ચંદનનું જંગલ આજથી આનું. કઠિયારાને તો રોજનો નિયમ કે લાકડા તોડવા જવું, લાકડા તોડી એમાંથી 70% લાકડા વેચવાના અને 30% લાકડા પોતાના ઘરમાં પોતાનો ચૂલો હળગાવવા રાખવાના. એટલે રાજાએ ચંદનનું એ ખેતર, એ જંગલ આપી દીધું. ચંદનનું એ જંગલ આપ્યા પછી કઠિયારો એ ચંદનના લાકડાને રોજ તોડે, એમાંથી 70% વેચે અને 30% પોતાના ઘરમાં આવે. જે ચંદન અમૂલ્ય ચંદન કહેવાય એ અમૂલ્ય ચંદન રોજ એ ચંદનના લાકડાને બાળી અને રોટલા કરે, અને એ જ ચંદનના લાકડાથી પોતાના ઘરનું ગરમ પાણી કરે. હવે સૈનિકોને ખબર પડી, સૈનિકોએ રાજા સુધી વાત પહોંચાડી. રાજાએ પછી ક્રોધમાં આવી જંગલ પાછું લઈ લીધું. રાજાએ કીધું તને તો બાવળિયાનું જંગલ આપું. કઠિયારો કે જેવી તમારી ઈચ્છા, મને બાવળિયાનું એ જંગલ આપી દો. ફરી વાર કઠિયારો પણ બાવળિયાનું જંગલ લઈ એમાંય તે 70% વેચે અને 30%થી પોતાનું ગુજરાન ચલાવતો. ત્યારે રાજાને ખબર પડી કે લક્ષ્મી તો બધાની પાસે હોય, પણ જ્યાં સુધી બુદ્ધિ ન હોય, કેમ વાપરવી એને ખબર ન હોય, ત્યાં સુધી બધું વ્યર્થ છે. અને એ જ દિવસે દિવાળીનો દિવસ હતો, ઘરમાં બધાએ બેઠા હતા. રાજાએ પોતે રાજદરબારમાં એલાન કર્યું કે આજથી લક્ષ્મીજીની પૂજા તો થાય, પણ આજથી ગણપતિજીની પણ પૂજા કરવાની, કારણ કે ગણપતિ એ જ્ઞાનના દેવતા છે, એટલે ગણપતિની પણ પૂજા કરવાની. સાથે સિદ્ધિ બુદ્ધિ હોય એટલે ગણપતિની હારે હારે આપણામાં બુદ્ધિને બળનો પણ વિકાસ થાય, એટલે એ દિવસથી લક્ષ્મીજીની સાથે સાથે ગણપતિજીની પણ પૂજા થાય. એટલે દિવાળીના દિવસે એકલા લક્ષ્મીજીની પૂજા નહીં, પણ સાથે સાથે ગણપતિજીની પણ પૂજા કરવી. લક્ષ્મી તો બધાય પાસે હોય, પણ ક્યારે કેવી રીતના લક્ષ્મી વાપરવી એ પણ એક બહુ મોટું જ્ઞાન છે. અને ત્યારથી પરંપરા પડી ગઈ છે કે લક્ષ્મીજીની પૂજા થાય, સાથે સાથે ગણપતિજીની પૂજા પણ થાય. બીજું એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણના વખતમાં નરકાસુર નામનો એક રાક્ષસ એ ભગવાનને મારવા માટે આવ્યો અને ભગવાન એનો સંહાર કર્યો. એ દિવસ કાળી ચૌદશનો દિવસ હતો, અને એ બીજા દિવસે એ નરકાસુરના વધથી
બધા લોકો રાજી થયા એટલે એ ગોકુળ વૃંદાવનની અંદર બધાએ તે દીપ પ્રજ્વલિત કર્યા અને એ દીપ પ્રજ્વલિતથી એવું કહેવાય છે કે આખું એ ગોકુળ વૃંદાવન ઝૂમી ઉઠ્યું, નાચી ઉઠ્યું. ત્યારથી ત્યાં દિવાળીની પ્રથા પડી છે. આપણે બધાએ જાણીએ છીએ કે હિન્દુ ધર્મની અંદર આપણે બધાને કથા મોટી હશે કે એ રામ રાવણનું યુદ્ધ થયું અને એ રામ રાવણના યુદ્ધમાં ભગવાન રામચંદ્રજીનો જય જયકાર થયો અને ભગવાન રામચંદ્રજી જય જયકારની સાથે એ માતા સીતાને લઈ અને અયોધ્યામાં 14 વર્ષ પછી પાછા આવ્યા ત્યારે અયોધ્યા નગરવાળાને થયું કે આજે ભગવાન પાછા આવે છે. એ દશેરાના દિવસે એ રાવણનો સંહાર કર્યો અને ત્યાર પછી એ 15-20 દિવસના ગાળામાં ભગવાને સીતાજીને પાછા લઈ અયોધ્યા નગરીમાં આવ્યા. અયોધ્યા નગરીવાસીઓને થાય છે કે અમારા પ્રભુ પાછા આવે છે, અમારા રાજા પાછા આવે છે. એટલે આખી અયોધ્યા નગરીને સજાડી અને એ વખતે તો લાઇટો હતી નહીં પણ એ એટલા બધા દીવડા કર્યા, એટલા બધા દીવડા કર્યા કે રાત્રે અંધારામાં પણ અયોધ્યા નગરી દેખાય. આખું અયોધ્યા નગર એ દિવાળી જેવું એ દીવાથી પ્રજ્વલિત થયું. ત્યારથી ભગવાનના સમકાલીન સમયથી આજ દિવસ પર્યંત સુધી દિવાળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ પ્રમાણે બે કથા કર્યા પછી ત્રીજી કથા પણ શાસ્ત્રમાં બતાવેલી છે. આ બધી કથાનો સાર એટલા માટે કહેવામાં આવે છે, કથા એટલા માટે કહેવામાં આવે છે કે આનાથી આપણને ખ્યાલ રહે કે દિવાળી કોઈ સામાન્ય તહેવાર નથી. હિન્દુ ધર્મ શાસ્ત્રની અંદર તહેવારોમાં શ્રેષ્ઠ તહેવાર એ દિવાળીના તહેવાર મનાવવામાં આવતા હોય છે. એવું કહેવાય છે કે શાસ્ત્રની અંદર અને સંતોના મુખેથી સાંભળેલી કથા દ્વારા કે એક નાનકડું ગામ, એ ગામની અંદર એક ગરીબ દંપતિ રહે અને એની નાની દીકરી. એ દીકરીને ધર્મમાં ભક્તિમાં બહુ આસ્થા. રોજ સવાર પડે અને ઉઠીને માતાની સાથે સાથે પીપળે પાણી ચડાવવા જાય. રોજ પીપળે પાણી ચડાવે, રોજ પીપળે પાણી ચડાવે. એક દિવસે એની માતા ન આવી પણ દીકરી રોજ સવારમાં પોતાના સમય પ્રમાણે ઉઠી અને પીપળે પાણી ચડાવવા ગઈ અને પીપળે પાણી ચડાવતા ચડાવતા એ પીપળાના ઝાડની ઉપર લક્ષ્મીજી રહે. લક્ષ્મીજીએ કીધું કે દીકરી તું મારી સાથે મિત્રતા રાખીશ, તું મારી સાથે તમારી સખી બનીશ. ત્યારે એ નાનકડી દીકરી કહે છે કે હું સખી બનું, તમારી મિત્રતાનો સ્વીકાર કરું પણ પહેલાં મારા પિતાજીને પૂછી લઉં. પિતાજીને પૂછવા ગઈ. પિતાજી કહે છે કંઈ વાંધો નહીં, લક્ષ્મીજી જો તારા મિત્ર હોય અમને શું વાંધો છે. એટલે બંને જણામાં મિત્રતા થઈ, ગાઢ મિત્રતા થઈ, ગાઢ મિત્રતા થઈ. અને એ વખતે એક દિવસે લક્ષ્મીજીએ એ નાનકડી બાળકીને કીધું કે દીકરી કે તું મારી મિત્ર છો, હવે તું મારા ઘરે ચાલ, મારા ઘરે તને હું જમવા માટે લઈ જઉં. લક્ષ્મીજીના ઘરે ગયા. લક્ષ્મીનું ઘર તો સાક્ષાત એ કેવું હોય, લક્ષ્મીનું ઘર એટલે સાક્ષાત એ સ્વર્ગ કરતાં પણ ઊંચું ઘર. એ મહેલમાં ગયા, મહેલમાં જઈને ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે. સોનાના થાળીમાં ભોજન લેવાનું, એ સોનાના એ વસ્ત્ર અલંકારને ગ્રહણ કરવાના. આ બધું જોઈ એ નાનકડી બાળકીને થયું કે લક્ષ્મીજીએ મારું સ્વાગત કર્યું, મને બોલાવી, હવે મારે પણ એમને બોલાવવા. ઘરે ગયા. ઘરે જઈને પોતાના પિતાને કહે છે કે મારે પણ લક્ષ્મીજીને મારા ઘરે જમવા માટે બોલાવવા છે પણ ઘરની અંદર આર્થિક પરિસ્થિતિ સારી નથી, હવે શું કરવું. ત્યારે પોતાના એના પિતાજી કહે છે દીકરી ચિંતા કરીશ નહીં, સમય બધાનો ખરાબ હોય પણ લક્ષ્મીજી આપણા માટે પણ સારા છે, બધા માટે સારા છે પણ લક્ષ્મીજીની પૂજા કરવી પડે. દિવાળીનો દિવસ હતો. દિવાળીના દિવસે એ ખેડૂતે પોતાના આંગણામાં રહેલી માટી, એ માટીમાં પાણી નાખી અને એનો ગારો કરી અને સરસ મજાનું એક કોડિયું તૈયાર કર્યું અને કોડિયે એ સરસ મજાનું ધારવારું બનાવી એમાં એક નાનકડી દિવેટ મૂકી એમાં સહેજ તેલ પૂરી એક દીપ પ્રગટાયો અને એ દીપને ઘરના આંગણામાં પ્રજ્વલિત કર્યો અને પ્રજ્વલિત કરી અને આંગણામાં આવી અને બે હાથ જોડીને લક્ષ્મીજીને પ્રાર્થના કરે છે. હે લક્ષ્મીજી તમે મારા આંગણામાં પધારજો, મારું ઘર પાવન કરજો. એવામાં ઇન્દ્ર એક સમડીનું રૂપ ધારણ કરી પોતાના ગળામાં પહેરેલો અમૂલ્યવાન એ હાર, એ હારને એ નાની દીકરીના ખોળામાં મૂકીને જતો રહે છે અને એ હારને લઈ અને જ્યાં એ ખેડૂત એ ગરીબ માણસ સોનીને ત્યાં વેચવા માટે જાય એ સુનાર કહે છે આના તો બહુ બધા પૈસા આવશે અને એ બધા પૈસા લઈ અને લક્ષ્મીજીને આમંત્રણ આપે અને લક્ષ્મીજી ત્યાં જમવા માટે પધારે છે. કહેવાનું કે કોઈ પણ ભાવે અભાવે કરીને પણ જો લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે, દિવાળીના દિવસોમાં કોઈ પણ દેવી દેવતાઓને યાદ કરવામાં આવે તો એ ભગવાન આપણી ભક્તિનો સ્વીકાર કરતાં કરતાને
કરતા જ હોય છે. બસ દિવાળીના દિવસોની તૈયારીઓ ચાલે છે. દિવાળીના દિવસોમાં બધાના ઘરના આંગણામાં દીપ પ્રજ્વલિત હોય છે. બસ એ દીપ આપણા હૃદય સુધી પહોંચે અને આપણા હૃદયમાં પણ એ દીપ પ્રજ્વલિત થાય તો આપણા હૃદયાકાશની અંદર ક્યાંક અંધકાર હોય તો અંધકારનો નાશ થાય. અને દિવાળીની દરેકને શુભકામના. શુભકામના એટલા માટે કે આપણું આવનારું વર્ષ બધાનું સુખદ નીવડે, દરેકના જીવનમાં સુખ સમૃદ્ધિની સાથે સાથે ભગવાન દરેકને એ શાંતિ અર્પણ કરે. ભગવાન બધાને એ સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા એ ભાવનાની સાથે બધાને ભગવાન સુખી રાખે, સમૃદ્ધિવાન કરે. અને લક્ષ્મીજીની સાથે સાથે ગણપતિજી આવે અને એને જ્ઞાનની દ્રષ્ટિ આપે. હનુમાનજી મહારાજ એને આવી અને હનુમાનજી મહારાજના કષ્ટ દૂર કરે. એ ભગવાન કૃષ્ણચંદ્ર નારાયણ એના જીવનમાં આવીને જેટલા અસુરો છે એનો સંહાર કરે. અને સ્વામિનારાયણ ભગવાન પણ એના જીવનમાં આવે અને એના જીવનમાં રહેલા જેટલા પણ કષ્ટ હોય બધાને દૂર કરે. એ સાથે જ બધાને દિવાળીની શુભકામના.